ખાતે 200 થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ કેસરિયો ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો। વાગરા ખાતે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની બેઠક મળી હતી। બેઠકમાં કોંગ્રેસ પક્ષમાંથી વાગરા વિધાનસભાના યુવા કોંગ્રેસના મહામંત્રી અને કરાટેમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવનાર ઇમરાનભાઈ ભટ્ટી પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા। વાગરા તાલુકાના વસ્તી ખંડાલી પખાજણ ખોજબલ ચાંચવેલ ગામના કોંગ્રેસના આગેવાન મુબારક મોહમ્મદ તેમજ તેમના ટેકેદારો અને કાર્યકરોએ પણ કેસરિયો ધારણ કરી લેતા ભરૂચ ભાજપના પ્રમુખ મારુતિ સિંહે અવારનવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ વાગરાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વિવિધ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ મારુતિ સિંહે જણાવ્યું હતું કે લઘુમતી એટલે કોંગ્રેસે માનસિકતા હવે અમે દૂર કરીશું। દૂધમાં સાકર ભળે તેમ આપ પણ ભાજપાની વિચારધારા સાથે અને વિકાસના કામોમાં વેગ આપવા જોડાયા એ માટે હું આપ સૌને આવકારું છું। જ્યારે ધારાસભ્ય અરુણસિંહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો બધાને લાભ મળે છે, કોંગ્રેસ હોય કે બીટીપી હોય, પરંતુ ક્યારેય પ્રધાનમંત્રીની યોજનાઓના લાભ મળે છે। વહાલા દવલાની નીતિ ભાજપા નથી કરતી અને આપની સાથે પણ નહીં થાય। આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા, વાગરા તાલુકાના સંગઠન પ્રમુખ જીતેન્દ્રસિંહ સિંગા, તાલુકા પંચાયતના માજી પ્રમુખ ઈશ્વરભાઈ ગોહિલ, વાગરા તાલુકા સંગઠનના મહામંત્રી હરેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના માજી કારોબારી અધ્યક્ષ જયદીપસિંહ ગોહિલ, એપીએમસીના વાઇસ ચેરમેન નાગજીભાઈ ગોહિલ, વાગરા તાલુકાના યુવા મોરચાના મહામંત્રી જય પ્રકાશભાઈ પટેલ, ભરૂચ જિલ્લા પંચાયતના માજી કારોબારી અધ્યક્ષ સોમભાઈ રાઠોડ અને ભરૂચ જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી કાસમબાવા રાજી હાજરી આપી હતી। અસલામુ અલૈકુમ, ઇમરાન ભટ્ટી, વર્લ્ડ કાનાડા ચેમ્પિયનશિપ દુબઈ વિન। હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો છું ને હું ભારતીય જનતા પાર્ટીને ખૂબ મજબૂત કરવા માટે યથાર્થ પ્રયત્ન કરીશ ને જે માનસિકતા હિન્દુ મુસ્લિમની છે ઇન્શાઅલ્લાહ મારી મહેનતથી અને અરુણસિંહ રાણા સાહેબની મહેનતથી હું આ બધી દૂર કરી આપીશ। હિન્દુ મુસ્લિમની જે મનોકામના જે એકબીજાની હિન્દુ આમ છે મુસ્લિમ આમ છે એવી જે મનોગ્રંથિ બનેલી છે જે કોંગ્રેસે બનાવી છે એ ઇન્શાઅલ્લાહ હું અને મારી ટીમ મળીને એ બધી દૂર કરી આપીશું। હિન્દુ મુસ્લિમ એક છે ને ભારત દેશ એક છે, ગમે તેટલી મહેનત કરો ભારત દેશ કભી તૂટે નહીં। ભારત દેશની તાકાત હિન્દુ મુસ્લિમ છે, નહીં કે હિન્દુ અલગ છે મુસ્લિમ અલગ છે એ છે જ નથી। એકતા બનો, એક રહેશું તો ભારત દેશ એક રહેશે અને વિશ્વમાં નંબર વન આપણો દેશ બનશે। આજરોજ 26 જાન્યુઆરી 72માં ગણતંત્ર દિનને યાદગાર બનાવવા માટે વાગરાના ધારાસભ્ય શ્રી અરુણસિંહભાઈની આગેવાનીમાં આજરોજ ભારતીય જનતા પાર્ટીમાં વર્લ્ડ ચેમ્પિયન શ્રી ઇમરાનભાઈ ભટ્ટી અને ચાંચવેલના શ્રી ફેજલભાઈ જોલીભાઈ એમની આખી ટીમ ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ જ્યારે ધારણ કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી સૌનો વિકાસ સૌનો સાથ જેમ દૂધમાં સાકર ભરી જાય છે તે જ પ્રમાણે આવનાર દરેક કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં ભેળવા જઈ રહી છે। હું ભાજપના પ્રમુખ તરીકે એટલી ચોક્કસ ખાતરી આપીશ કે આવનાર દરેક કાર્યકર્તા એમનું પોતાનું ઘર સમજી અને આજીવન ભારતીય જનતા પાર્ટીનો માં જ રહેશે અને એનો ખેસ ધારણ કરી રહેશે। Thank you.